હાર્દિક સ્વાગત છે. ધોરણ 9 વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર 9 બળ તથા ગતિના નિયમો, એમાં આપણે ઉદાહરણો જોઈએ છીએ. ઉદાહરણ નંબર 9.6 શું કહેવા માગે છે? તો કે 20 ગ્રામ દળ ધરાવતી ગોળીને 2 કિલોગ્રામ દળની પિસ્તોલ દ્વારા 150 મીટર પ્રતિ સેકન્ડના વેગથી છોડવામાં આવે છે. પિસ્તોલના પાછળ ધકેલવાના વેગની ગણતરી કરો. જે તે સમયે આપણે વેગમાન સંરક્ષણ વિશે કંઈક જોયું હતું ત્યારે મેં તમને કીધું હતું કે જ્યારે કોઈ બંદૂકમાંથી ગોળી છૂટે છે ત્યારે બંદૂકની સાથે સાથે આપણો હાથ પણ પાછળ જાય છે. જે આ બંદૂકનો વેગ છે, જે પાછળ જવાનો વેગ છે, એ આપણે શોધવાનું છે. પહેલા કેસમાં છે શું? તો કે મારા હાથમાં બંદૂક છે, એ બંદૂકનું વજન કેટલું છે? તો કે 2 કિલોગ્રામ. એમાં ગોળી કેટલી છે? તો કે 20 ગ્રામની એક ગોળી છે. તો શરૂઆતમાં વેગ, બંદૂક અને ગોળી બંનેનો વેગ કેટલો છે? તો કે સ્થિર છે. સ્થિર છે એનો મતલબ શું થાય? તો એનો વેગ કેટલો થાય? 0 મીટર પ્રતિ સેકન્ડ. જોજો, ખાસ ધ્યાન રાખજો, શરૂઆતનો વેગ અહીંયા શું લખું છું? કોનો? તો કે હું લખું છું અહીંયા, માનો કે ગોળી માટે એનું દળ કેટલું છે. પહેલા તો આપણે દળ વિશે જોઈએ, તો કે 20 ગ્રામ. મેં જેમ પહેલાં કીધું એમાં હમેશા આપણે ટ્રાય એવી કરવાની કે SI એકમમાં કોઈ પણ યુનિટ છે એ રહે. તો 20 ગ્રામને મારે કિલોગ્રામમાં ફેરવવું હોય તો 20 નાના એકમમાંથી મોટા એકમમાં, આપણું નિયમ યાદ છે, નાના એકમમાંથી મોટા એકમમાં જવું હોય તો ભાગાકાર. 1 કિલોગ્રામ બરાબર કેટલા ગ્રામ? તો કે 1000 ગ્રામ. એટલે હકીકતમાં ગ્રામનું અવશ્યમાં કન્વર્ઝન થઈ ગયું કિલોગ્રામમાં. ઓકે, તો 20 2/100 એટલે 0.02 કિલોગ્રામ એ આપણને શું મળે છે? એમ. કોના માટે? ગોળી માટે, એટલે કે M1. હવે એ ગોળીનો પ્રારંભિક વેગ કેટલો હશે? મેં તમને કીધું બંદૂકમાં ગોળી છે, બંદૂક સ્થિર છે, એનો મતલબ સાથે સાથે ગોળી પણ સ્થિર છે. એનો મતલબ કે ગોળીનો વેગ, પ્રારંભિક વેગ કેટલો છે? તો કે 0 મીટર પ્રતિ સેકન્ડ. હવે વાત કરીએ બંદૂક માટે. કોની? તો કે પિસ્તોલ. પિસ્તોલ માટે જોજો, અહીંયા પિસ્તોલ માટે પણ એનું દળ કેટલું આપેલું છે? તો આપણને આપેલું છે M2 લઈએ, 2 કિલોગ્રામ. અને જેમ કીધું એમ શરૂઆતમાં એનો, જેમ બંદૂક સ્થિર છે, એનો મતલબ કે બંદૂકનો પ્રારંભિક વેગ U2 પણ શું થશે? 0 મીટર પ્રતિ સેકન્ડ. હવે જુઓ, બંદૂક છોડ્યા મતલબ ટ્રિગર કર્યા પછીની પરિસ્થિતિ શું કહે છે? તો કે ટ્રિગર કર્યા પછીની પરિસ્થિતિ એવું કહે છે કે પિસ્તોલ દ્વારા 150 મીટર પ્રતિ સેકન્ડના વેગથી છોડવામાં આવે છે. કોને? તો કે ગોળીને. હવે ગોળીને 150 મીટર પ્રતિ સેકન્ડના વેગથી છોડવામાં આવે છે, તો અંતિમ વેગ એનો કેટલો થયો ટ્રિગર કર્યા પછી? તો કે U1, અહીંયા હવે ખાસ જોજો, એક U1 તો 0 થયું, V1 કેટલું થશે? 150 મીટર પ્રતિ સેકન્ડ. તો શોધવાનું છે શું? તો કે જે પિસ્તોલ છે એનો અંતિમ વેગ કેટલો? તો પિસ્તોલનો અંતિમ વેગ V2 આપણે શોધવાનો છે. આપણને ડેટા ખબર પડી ગઈ. હવે ડેટા ઉપરથી જરા જોઈએ કે વેગ આપેલું છે અને દળ આપેલું છે, તો એના ઉપરથી કયું સૂત્ર આવે? વેગ અને દળ, વેગ અને દળ. હા, વેગમાન. ઓકે, તો વેગમાન સંરક્ષણ માટે આપણે જોયું હતું. બે કેસ વિચારીએ. તો કે ગોળી છોડ્યા પહેલાની પરિસ્થિતિ, ગોળી છોડ્યા પહેલા શું થશે? તો કે એનું વેગમાન કેટલું થશે? ગોળી છોડ્યા પહેલા વેગમાન. કેવું વેગમાન? ખાસ જોજો, અહીંયા શબ્દ વાપરું છું હું કુલ વેગમાન. કુલ કેમ કીધું? કારણ કે બંદૂક, પિસ્તોલ અને ગોળી બંનેનું કુલ વેગમાન જોઈ છે. એટલે આપણે અહીંયા લખું છું હું M1 U1 + M2 U2. કેમ? તો કે અહીંયા M1 શું સૂચવે છે આપણને ખબર છે, ગોળી, અને M2 પિસ્તોલ. ઓકે, M1 0.02, U1 તો કે 0, M2 2 કિલોગ્રામ, U2 0. કોઈ પણની સાથેનો 0 એટલે 0 0 + 2 × 0 0 એટલે કે અલ્ટિમેટલી થયું 0. વેગમાન છે, વેગમાન એટલે આપણને ખબર હોવી જોઈએ કે વેગમાનનો એકમ જોયું હતું શું હતું? દળ ગુણ્યા વેગ, એટલે કે કિલોગ્રામ ઇન્ટુ વેગનો એકમ શું થાય? મીટર પ્રતિ સેકન્ડ. ઓકે, તો આ શું થયું? ગોળી છોડ્યા પહેલાનો કેસ આવ્યો. હવે ગોળી છોડ્યા બાદ નું પહેલાનું કુલ વેગમાન, અહીંયા ફરીથી શબ્દ વાપરું છું કુલ વેગમાન, એનો મતલબ કે કોનો? ગોળી અને બંદૂક બંનેનો, પિસ્તોલ બંનેનો. ઓકે, કુલ વેગમાન. તો સૂત્ર એ જ, M1 V1 + M2 V2. કેમ વી કેમ લીધા? ગોળી છોડ્યા પછીનું છે, ગોળી છોડ્યા બાદનું છે, એટલે વી અંતિમ વેગ. કિંમત મૂકી દઈએ M1 0.02,
वी वन केटलू छे तो के वी वन 150 मीटर प्रति सेकंड प्लस एम टू टू वी टू केटलू छे सर ए तो शोधवानू छे ए क्या आपने खबर छे तो चलो वी टू ने एम नम रेवा दईए चलो वांधो नहीं 0.02 એટલે કે 2 ના છેદમાં 100 ધ્યાન રાખજો પોઈન્ટ પછી બે આંકડા પોઈન્ટને જો દૂર કરવો હોય તો જમણી બાજુ ખસીએ તો 2 બે ડગલા ખસ્યા એટલે છેદમાં 100 ગુણ્યા 150 શૂન્ય શૂન્ય કેન્સલ આઉટ 5 2 10 5 3 15 બે બે કેન્સલ આઉટ એટલે આ શું થયું 3 પ્લસ 2 ઇન્ટુ વી ટુ ચલો એમનું રહેવા દઈએ આને આપો સમીકરણ નંબર 2 આને આપો સમીકરણ નંબર ભૂખવાન નથી કે આને એક આપવાનું બે આપવાનું કેમ હવે જરૂર પડી આપણે એ બંને સમીકરણની કેમ જરૂર પડી તો આજા છી કે આ જા છી કે સર આવું હું લખો તમે આજા છી કે આપણે જાણીએ છીએ કે શું જાણીએ છીએ તો કે વેગમાન સંરક્ષણના નિયમ પરથી વેગમાન સંરક્ષણના નિયમ પરથી આપણને ખ્યાલ છે કે આપણે આ પિસ્તોલ માટે વિચારીએ તો ગોળી છોડ્યા પહેલાનું કુલ વેગમાન બરાબર ગોળી છોડ્યા બાદનું કુલ વેગમાન કારણ કે આપણે વેગમાન સંરક્ષણનો નિયમ ફરીથી યાદ કરી લઈએ કે આપણે તે સમયે આપણે અથડામણ લીધું હતું એટલે અથડામણ પહેલાંનું કુલ વેગમાન અને અથડામણ બાદનું કુલ વેગમાન એ બંને સરખા હોય તો એમાં કોઈ જ ફેરફાર નથી થતો એટલે ગોળી છોડ્યા પહેલાંનું કુલ વેગમાન ક્યાં ગયું ગોળી છોડ્યા પહેલાંનું કુલ વેગમાન 0 ઓકે કિંમત મૂકીએ 0 બરાબર ગોળી છોડ્યા બાદનું કુલ વેગમાન ક્યાં ગયું અહીંયા રહ્યું 3 પ્લસ 2 વી ટુ ઓકે 3 પ્લસ 2 વી કરતા બનાવીએ વી ટુ ને તો બહુ ઇઝી છે 3 છે આ બાજુ આવશે એટલે માઇનસ 3 બરાબર 2 વી ટુ અને વી ટુ ને કરતા બનાવું તો માઇનસ 3 તો હતા જ બે અહીંયા ગુણાકારમાં સામેની સાઈડ જઈ તો ભાગાકારમાં તો વી ટુ છે આપણને મળ્યા માઇનસ 3 ના છેદમાં 2 એટલે 1.5 ડોટ પણ વી ટુ છે વેગ છે એનો એકમ જરાક જોજો વેગનો એકમ થાય મીટર પ્રતિ સેકન્ડ તો અલ્ટિમેટલી આપણને આપણનો ફાઇનલ આન્સર મળી ગયો છે કે ગોળી છોડ્યા બાદનું જે પિસ્તોલ છે એનો વેગ કેટલો છે 1.5 મીટર પ્રતિ સેકન્ડ જો અહીંયા માઇનસ આવ્યું સર પાછું કન્ફ્યુઝન થાય કે આ માઇનસ થોડું એ માઇનસ અમારે કેમ સમજવું માઇનસ 1.5 મીટર પ્રતિ સેકન્ડ પણ એ માઇનસ શું સૂચવે છે અગેન ગતિની વિરુદ્ધ દિશા સૂચવે છે બાકી એનો વેગ કેટલો છે જે પિસ્તોલ છે પાછળની સાઈડ જાય છે કેટલા વેગથી પાછળની સાઈડ જશે તો કે 1.5 મીટર પ્રતિ સેકન્ડ તો વી ટુ અહીંયા માઇનસ શું સૂચવે છે તો કે અહીં ઋણ નિશાની ગતિની વિરુદ્ધ દિશા સૂચવે છે આ સાથે આપણું ઉદાહરણ નંબર 9.6 પૂરું થાય છે બહુ જ સરળ દાખલાઓ છે કોઈ જ કન્ફ્યુઝન ક્રિએટ થાય એવા નથી તો વધુ વિડીયો અને વધુ માહિતી માટે અને વધુ મટીરિયલ માટે તમે અમારી એપ્લિકેશન પ્લે સ્ટોર ઉપરથી ડાઉનલોડ કરી શકો છો યુથ એડ્યુકેશન NCERT વિડીયો થેન્ક યુ